એની સિન્સિયરિટી, એની સિરિયસનેસ, એની અવેરનેસ જે છે એ આખા ગુજરાતની અંદર, દાખલા તરીકે તમારાથી અહીંયા આગળ આપણે વર્કશોપ કરીએ છીએ, એવી રીતે આનંદમાં કરવામાં આવી, જૂનાગઢમાં કરવા, આદિપુરમાં કરવામાં આવશે, પાટણની બાજુમાં કોઈ સ્થળ છે ત્યાં કરવામાં આવશે, સાઉથ ગુજરાતમાં જે છે, એટલે યુ કેન ઇમેજિન, આપણે કલ્પના કરી શકીએ કે ભાઈ મોહનભાઈએ જે છે આ બધું એ કર્યું હોય, મને લાગે છે કે એનું બહુ મોટું પ્રદાન કહેવાય. એક તો વિષય જે છે દિવસે દિવસે અનટચેબલ હતો, એટલે અવૃત થઈ જાય છે અર્થશાસ્ત્ર. અને આપણે ત્યાં એટલા સાધનો પણ ઉપલબ્ધ નથી, એટલે એવી વ્યવસ્થા નથી. અને ત્રીજું જે છે એના વિશેનું માહોલ, એટલે કે માહોલથી બધું એન્વાયરમેન્ટ જે આપણે ઊભું કરી શકીએ, આપણે ત્યાં એન્વાયરમેન્ટ નથી. ત્રીજું જે છે અથવા તો એની પછીનું જે અગત્યનું છે કે ભાઈ રિસર્ચ જરૂરી છે, કરવી જોઈએ. અને કોઈ પણ વિષય હોય એની પ્રગતિ થવી જોઈએ, ગ્રોથ ઓફ ધી સાયન્સ. એટલે અને એને તમારે વધારે સારી રીતે સમજવું જોઈએ, વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ, ઊંડાણપૂર્વક સમજવું જોઈએ, એને જુદા જુદા પાસાઓથી તમારે મૂલવવું જોઈએ, એને તપાસ કરવી જોઈએ. એટલે એ બધું એની અંદર ધીમે ધીમે આવતું હોય છે. એનાથી આગળ સમાજને ફાયદો થાય. સારા જે છે એ રિસર્ચર્સ કે સ્કોલર્સ જે થાય તો એ કંઈક એમની પાસે મૂકી ના રાખે, કોમ્યુનિકેટ કરે, એ સમાજને આપે જ, અને એ ઓટોમેટિકલી સમાજને મળે છે અને સમાજ સારું થાય. હવે રિસર્ચની અંદર જે છે, બહુ હજારો વર્ષ પહેલાં ગ્રીક ફિલોસોફરે એક વાક્ય કીધું છે કે ભાઈ થિંકિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ થિંકિંગ વેલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હાઉ ટુ થિંક વેલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન થિંકિંગ. હવે એમાં આપણે કહીએ કે વેલ છે, વેલ થિંકિંગ એટલે કે કંઈક મોરલ લોડ આવે છે કે ભાઈ તમે સારું વિચારો અને સારું પછી કંઈક કર્તવ્ય છે એ કરતા રહો, એ સારી વસ્તુ છે, મોરલ લોડ છે. સોક્રેટિસ એ કીધું કે ભાઈ ક્રિટિકલ થિંકિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, હાઉ ટુ થિંક ઇઝ ઇમ્પોર્ટન્ટ, થિંકિંગ વેલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બટ ક્રિટિકલ થિંકિંગ ઇઝ સ્ટીલ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો એને એક યંગ છોકરો ગ્રીકમાં સોક્રેટિસને પાસે આવ્યો અને કહ્યો કે હિંમત એટલે શું, તો સોક્રેટિસે કીધું કે તું કે હિંમત એટલે શું. એ છોકરાએ કીધું કે ભાઈ જો હું અને મારો મિત્ર નદી કાંઠે જતા હોઈએ અને મારો મિત્ર લપસી જાય અને નદીમાં ડૂબતો હોય તો હું પણ કૂદી પડું ને એને બચાવી લઉં, એ મારી હિંમત કહેવાય. સોક્રેટિસે કીધું તો નદીમાં જંપલાવવા પહેલાં એવો વિચાર ના કરે કે તને તરતા આવડે છે કે નહીં.